અમૃત દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ડેરીના 1000 કરોડનું ટર્નઓવર તેમજ વાર્ષિક હિસાબ અને વિવિધ કામો અંગે છણાવટ કરાઈ હતી. આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સભા સંપન્ન થઈ હતી. ભરૂચ દૂધધારા ડેરીની ગુરુવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની રહી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા જડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મળી હતી. દૂધધારા ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી વર્ષે 1000 કરોડનું ટર્નઓવર સર કરવા આગળ વધી રહી છે. 65મી વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલ, એમડી, ડિરેક્ટરો, અન્ય સહકારી આગેવાનો, સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા. સભામાં સભાસદોએ ગત વર્ષે ₹625 કરોડનું ટર્નઓવર સામે સભાસદોને 16 કરોડ રૂપિયાનું ચૂકવણું, જ્યારે આ વર્ષે 995 કરોડનું ટર્નઓવર સામે 21 કરોડની ફાળવણી કરાઈ હતી.